હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનું અમારી એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાની છે જેનું નામ છે દ્રવ્ય અને તેની અવસ્થાઓ તો આજે આપણે મેઇનલી આ ટોપિકને એમસીક્યુ સ્વરૂપે જોઈશું તો આજનો પ્રથમ પ્રશ્ન છે કે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય તો આન્સર આવશે દ્રવ્ય ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે કે દ્રવ્ય એવી વસ્તુ છે કે જે જગ્યા રોકે છે અને પોતાનું દળ પણ તેની પાસે હોય છે સેકન્ડ ક્વેશ્ચન દળનો એસાય એકમ કયો છે તો ખાસ યાદ રાખજો દળનો એસાય એકમ છે કિલોગ્રામ ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને શું કહે છે આન્સર આવશે પ્રસરણ તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય કણો એકબીજામાં આંતર મિશ્ર થાય તે ઘટનાને કહેવાય છે પ્રસરણ ફોર્થ ક્વેશ્ચન તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિજ ઉર્જામાં શું થાય છે તો તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિજ ઉર્જા વધે છે ફિફ્થ ક્વેશ્ચન જો દ્રવ્યની ચોક્કસ આકાર ચોક્કસ સીમા અને ચોક્કસ કદ ધરાવતી અવસ્થાને શું કહે છે તો ખાસ યાદ રાખજો ઘન અવસ્થા એકમાત્ર એવી અવસ્થા છે જેની પાસે ચોક્કસ આકાર છે ચોક્કસ સીમા છે અને ચોક્કસ કદ છે તો આન્સર આવશે ઘન અવસ્થા સિક્સ્થ ક્વેશ્ચન ઘન પદાર્થો ખાલી જગ્યા હોય છે તો ઘન પદાર્થો દઢ હોય છે રીઝીડ હોય છે આ પણ તેનું એક મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સ છે સેવન્થ ક્વેશ્ચન ઘન પદાર્થો સોરી પ્રવાહી પદાર્થો નીચેનામાંથી કયો ગુણ ધરાવે છે તો આપેલ બધા જ એટલે કે વહનશીલતા પ્રસરણ અને તરલતા આ ત્રણેય ગુણધર્મ પ્રવાહી પદાર્થોમાં જોવા મળે છે એટ ક્વેશ્ચન પદાર્થના પ્રતિ એકમ કદના દળને શું કહે છે તો પદાર્થના પ્રતિ એકમ કદ દળને કહેવાય છે ઘનતા ખન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ખન પદાર્થનું ખાલી જગ્યા કહે છે આન્સર આવશે ગલન બિંદુ એક સિમ્પલ ટોપિક છે કે જો ખન પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તો તેને કહેવાય છે મીન્સ તે પ્રોસેસ માટે જે તાપમાન જવાબદાર છે તેને કહેવાય છે ગલન બિંદુ ટેન્થ ક્વેશ્ચન નીચેનામાંથી ઉધ્વપાતી પદાર્થ કયો છે તો ઉધ્વપાતી પદાર્થ છે અહીં નવસાર તો ઉધ્વપાતી પદાર્થ એટલે શું તો ઉધ્વપાતી પદાર્થ એટલે કે એવા ઘન પદાર્થ કે જે જેના પર તાપમાન વધારવામાં આવે તો તે ઘન પદાર્થમાંથી સીધા વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે મીન્સ સિમ્પલ પ્રોસેસ એવી હોય છે કે ઘન પદાર્થમાં તાપમાન વધારવામાં આવે તો તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે અને પ્રવાહીના તાપમાનમાં વધારો કરવામાં આવે તો તે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે પરંતુ કેટલાક એવા ઘન પદાર્થો છે કે જેના તાપમાનમાં વધારો કરતાં તે ઘનમાંથી ડાયરેક્ટલી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે તો અહીં નવસાર એમોનિયમ ક્લોરાઈડ NH4Cl ફોર સીએલ આ એવો પદાર્થ છે કે જે ઉધ્વપાતી પદાર્થ છે મીન્સ તે પણ ઘન પદાર્થમાંથી ડાયરેક્ટલી વાયુ સ્વરૂપે રૂપાંતરિત થાય છે ત્યારબાદ ઇલેવન્થ ક્વેશ્ચન નીચેનામાંથી કોઈપણ વાયુનું પ્રવાહીમાં પરિવર્તન કરવા માટે ક્યુ પરિબળ જવાબદાર છે તો મેઇનલી બે પરિબળ જવાબદાર છે કે વાયુમાંથી કોઈપણ પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકાય જેમ કે દબાણ વધારવાથી અને સેકન્ડ છે તાપમાન ઘટાડવાથી ટ્વેલ્થ ક્વેશ્ચન સૂકો બરફ કોને કહે છે ખૂબ જ સિમ્પલ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સૂકો બરફ કહેવાય છે ઘન કાર્બન ડાયોક્સાઇડને થર્ટી ક્વેશ્ચન દબાણનો એસાય એકમ શું છે તો ખાસ યાદ રાખજો દબાણનો એસાય એકમ છે જેને કહેવાય છે પી એન્થ પાસ્કલ ફિફ્ટી ક્વેશ્ચન ઉત્કલન બિંદુથી ઓછા ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરિત રૂપાંતરિત થવાની ઘટનાને શું કહે છે આન્સર આવશે બાષ્પીભવન મીન્સ ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી છે તે બાષ્પમાં રૂપાંતરિત થાય છે આ ઘટનાને કહેવાય છે બાષ્પીભવન તો જનરલી ઉત્કલન બિંદુ એટલે કે પ્રવાહી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય પરંતુ ઉત્કલન બિંદુથી જો ઓછા તાપમાને પ્રવાહી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થતા હોય તો તેને કહેવાય છે બાષ્પીભવન સિક્સટીન્થ ક્વેશ્ચન બાષ્પીભવનનો દર વધારવા માટે નીચેનામાંથી કયા પરિબળો જવાબદાર છે આન્સર આવશે સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી તાપમાન વધારવાથી અને ભેજની માત્રામાં ઘટાડો કરવાથી બાષ્પીભવનનો દર વધશે તો ખાસ આ ત્રણેય પરિબળો યાદ રાખવાના છે કે સપાટીનું જો ક્ષેત્રફળ વધારવામાં આવે તાપમાનમાં વધારો કરવામાં આવે અથવા તો ભેજની માત્રામાં ઘટાડો કરવામાં આવે તો બાષ્પીભવનનો દર વધે છે 17th ક્વેશ્ચન દ્રવ્યના કણોની લાક્ષણિકતા કઈ યોગ્ય છે તો દ્રવ્યના કણોની ત્રણેય લાક્ષણિકતા યોગ્ય છે મીન્સ કણો વચ્ચે ખાલી સ્થાનો સતત ગતિશીલતા અને આંતર મિશ્રિતતા આ ત્રણેય લક્ષણો દ્રવ્યના કણોના લક્ષણો છે એટીન્થ ક્વેશ્ચન દ્રવ્યના કણો વચ્ચે કયા પ્રકારનું બળ પ્રવર્તે છે તો ખાસ યાદ રાખજો કે દ્રવ્યના કણો વચ્ચે હોય છે આણ્વીય આકર્ષણ બળ અને આંતરઆણવીય આકર્ષણ બળ ઘન પદાર્થમાં સૌથી વધુ હોય છે પ્રવાહીમાં ઘન કરતાં ઓછું અને વાયુ કરતાં વધુ આંતરઆણવીય આકર્ષણ બળ હોય છે અને વાયુ પદાર્થોમાં આંતરઆણવીય આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે ત્યારબાદ નાઇન્ટીન્થ ક્વેશ્ચન પદાર્થનો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી રાખે છે તો સખતાઈ સખતાઈ એક એવો ગુણધર્મ છે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાળવી રાખે છે ત્યારબાદ ટ્વેન્ટીથ ક્વેશ્ચન છે સંકોચનીય પદાર્થ કયો છે તો અહીં ઓપ્શનમાં સંકોચનીય પદાર્થ છે હવા સંકોચનીય પદાર્થ મીન્સ જો તેના પર પ્રેશર એપ્લાય કરવામાં આવે તો તે સંકોચનીય હશે મીન્સ તેના પર સૌથી વધુ પ્રેશરની અસર થશે દબાણની અસર થશે તો હવા એક વાયુ અવસ્થા છે અને જનરલી વાયુ અવસ્થામાં જ એવું બને છે કે તેના પર દબાણની સૌથી વધુ અસર થશે ટ્વેન્ટી ફર્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી ઘનતાનો એકમ કયો છે તો ઘનતાના ઘણા બધા એકમો છે અહીં ઓપ્શન બંને ઓપ્શન ઓપ્શન એ અને ઓપ્શન બી એટલે કે કેજી પર મીટર ક્યુબ એન્ડ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આ બંને ઘનતાના એકમો છે તો અહીં ખાસ એ યાદ રાખવાનું છે કે ઘનતાનું સૂત્ર છે દળ ફેંક્યા કદ દળનો એકમ હોય છે કેજી અથવા તો ગ્રામ અને કદનો એકમ હોય છે મીટર ક્યુબ અથવા તો સેન્ટીમીટર ક્યુબ તો તેના આધારે આપણે ખાસ યાદ રાખવાનું છે કે કેજી પર મીટર ક્યુબ અથવા તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એ ઘનતાના એકમો છે ટ્વેન્ટી ટુ ક્વેશ્ચન કોઈ પણ ઘન પદાર્થના ગલન દરમિયાન તાપમાનમાં શું થાય છે તો ઘન પદાર્થના ગલન દરમિયાન તાપમાન અચળ રહે છે ટ્વેન્ટી થર્ડ ક્વેશ્ચન ટુ સેવન્ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી કઈ ભૌતિક અવસ્થા ધરાવશે તો આન્સર આવશે વાયુ કારણ કે હન્ડ્રેડ ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી જો વધુ તાપમાન હોય તો પાણી છે તે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે મીન્સ પાણીનું ઉત્કલન બિંદુ છે હન્ડ્રેડ ડિગ્રી સેલ્સિયસ મીન્સ હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન હશે તો પાણી વાયુ અવસ્થામાં જોવા મળશે મીન્સ અહીં આપેલું છે ટુ સેવન્ટી ડિગ્રી સેલ્સિયસ મીન્સ પાણી છે તે વાયુ અવસ્થામાં જોવા મળશે ટ્વેન્ટી ફોર કોઈપણ પ્રવાહીનું બાષ્પીભવન ક્યારે શક્ય છે કોઈપણ પ્રવાહીનું બાષ્પીભવન ત્યારે જ શક્ય છે કે જ્યારે તેનું ઉત્કલન બિંદુ કરતાં તેના તેને નીચું તાપમાન આપવામાં આવે તો જ પ્રવાહીનું બાષ્પીભવન થાય છે ત્યારબાદ ટ્વેન્ટી ફિફ્થ કોઈ પણ વાયુના પ્રવાહીમાં રૂપાંતરણને શું કહે છે જો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરિત રૂપાંતરણ થાય તો તેને કહેવાય છે સંઘનન અથવા તો કન્ડેન્સેશન ટ્વેન્ટી સિક્સ ક્વેશ્ચન ગલન પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો આન્સર આવશે ગલન પ્રક્રિયા દરમિયાન ઘન પદાર્થ છે તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે ગલન પ્રક્રિયાનું સિમ્પલ એક્ઝામ્પલ છે બરફનું પાણીમાં થતું રૂપાંતરણ ટ્વેન્ટી સેવન બરફ પાણી ઉપર તરે છે કારણ કે તો સિમ્પલ ખાસ યારે યાદ રાખવાનું છે કે બરફ પાણીમાં તરે છે તેનું રીઝન છે કે તેની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે તો પાણી ઉપર જેટલા પણ પદાર્થો તરે છે તેનું એક એકમાત્ર રીઝન એ જ છે કે જો તેની ઘનતા પાણી કરતાં ઓછી હોય તો જ તે પાણી ઉપર તરી શકે ટ્વેન્ટી એઇટ ક્વેશ્ચન કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હશે તો આન્સર આવશે ઝીરો ડિગ્રી સેલ્સિયસ ટ્વેન્ટી નાઇન હવાના દબાણમાં ઘટાડો થતાં પ્રવાહીનું ઉત્કલન બિંદુ તો અહીં આન્સર આવશે કોઈ પણ ફેરફાર ના થાય મીન્સ હવાના દબાણ અને પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે કોઈ રિલેશન જોવા નથી મળતી મીન્સ હવાના દબાણમાં ઘટાડો થાય તો પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ સેમ રહે છે થર્ટીન્થ ક્વેશ્ચન એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થશે તો એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ હોય છે હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ થર્ટી વંથ ક્વેશ્ચન બળનો એસા એકમ શું છે તો બળનો એસા એકમ છે ન્યૂટન ખાસ યાદ રાખજો બળનો એસા એકમ ન્યૂટન છે થર્ટી ટુ ટુ નાઇન્ટી એઈટ કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ટુ નાઇન્ટી એઈટ કેલ્વિન તાપમાન એટલે કે નિયર અબાઉટ ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે થર્ટી થર્ડ ક્વેશ્ચન કે એક કિલોગ્રામ ઘનનું તેના ગલનબિંદુ જેટલા તાપમાને પ્રવાહીમાં રૂપાંતરત રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહે છે તો જો એક કિલોગ્રામ ઘન હોય અને તેના પર જો ગલન બિંદુ એપ્લાય કરવામાં આવે તો તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તો આ ઉષ્મા ઉર્જાને કહેવાય છે ગલન ગુપ્ત ઉષ્મા ત્યારબાદ થર્ટી ફોર્થ ક્વેશ્ચન નીચેનામાંથી બાષ્પીભવન પર અસર કરતું પરિબળ ક્યુ છે તો બાષ્પીભવન પર સપાટીનું ક્ષેત્રફળમાં જે વધારો થાય છે તે પરિબળ પણ જવાબદાર છે તાપમાનમાં વધારો થવો એ પરિબળ પણ જવાબદાર છે અને પવનની ઝડપમાં વધારો થવો તે પરિબળ પણ એક જવાબદાર પરિબળ છે બાષ્પીભવન માટે થર્ટી ફિફ્થ ક્વેશ્ચન વધુ પડતા પવનના કારણે પાણીના બાષ્પના કણોમાં શું થાય છે તો આન્સર આવશે પવન સાથે તે ઉડી જાય છે થર્ટી ક્વેશ્ચન બાષ્પીભવનના કારણે શું ઉદ્ભવે છે તો બાષ્પીભવનના કારણે ઠંડક ઉદ્ભવે છે અને લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે કદનો એસઆઈ એકમ શું છે તો કદનો એસઆઈ એકમ છે ઘન મીટર તો આના ઉપરથી આપણે એ પણ ડિસાઇડ કરી શકીએ કે ઘનતાનો એસઆઈ એકમ શું છે તો ઘનતાનો એસઆઈ એકમ છે કેજી પર ઘન મીટર તો આ હતા દ્રવ્ય અને તેની અવસ્થાઓને લગતા થર્ટી સેવન ક્વેશ્ચન આઈ હોપ કે હવે તમને દ્રવ્ય અને તેની અવસ્થાઓ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે મીન્સ તેમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં હોય તો આજ પૂરતી આટલું જ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો બીજા મિત્રોને પણ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી હશે અને આ લિંક દ્વારા તમે અમારા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકશો તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઈસ ડે